રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અમેરિકાના વતની અને 82 વર્ષીય ખેડૂત દંપતીએ જાત મહેનત કરીને અંદાજે 17 વીઘા જમીનમાં ચમેલી બોરનું વાવેતર કરીને સ્વનિર્ભર અને જાત મહેનત કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. હાલ ધોરાજીમાં અને છેલ્લા 14 વર્ષ અમેરિકામાં રહેલા એવા ભીખાભાઈ પટોળિયા અને તેમના ધર્મપત્ની રાધાબેન પટોળિયા ઘણા વર્ષો અમેરિકામાં વિતાવ્યા બાદ પોતાના માદરે વતન ધોરાજીની યાદ આવતા તેઓ ધોરાજી ખાતે જીવન ગાળવા માટે આવ્યા હતા. નિવૃત્તિની વયમાં કોઈ પણ કોઈ પર બોજો ન બનીને રહેવું પડે અને પોતાનું જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે ચાલી રહે તે માટે પોતાની ધોરાજી ખાતે આવેલી 17 વીઘા જમીનમાં દંપતીએ જાત મહેનત કરીને ચમેલી બોરની ખેતી કરી અને એ પણ ઓર્ગેનિક પદ્ધતિથી. આ ખેતી થકી તેઓ વર્ષે 2.5 થી 3.5 લાખ રૂપિયાની ઉપજ મેળવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જોકે આ પટોળિયા પરિવારના બાકીના સદસ્યો હાલ અમેરિકામાં જ વસેલા છે, પણ ભીખાબાઈ અને તેમના પત્ની રાધાબેન નિવૃત્તિની પળોને સુંદર બનાવી ગામડે પોતાની જમીનમાં ખેતી કરીને આત્મનિર્ભરતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. અમેરિકા રહ્યો, ત્યાંનો નાગરિક થયો, પછી ત્યાં નો ફાયો એટલે પાછો અમે ધોરાજી બે એવા નટણે બોડીની ખેતી અમે ઓર્ગેનિક કરી છે અને અમારું ગુજરાન ચલાવીએ છીએ. છોકરાઓ પાસે કોઈ આશા આવકની રાખતા નથી. 17 વીઘાની બોડી છે અને 500 છોડવા છે, 30x20 નું અંતર છે અને દર વર્ષે આમાં અમારા રોટલા નીકળે છે હાઈ ક્લાસથી. મારા પતિનો અમે અમેરિકા હતા, 14 વર્ષ રહ્યા, ત્યાં બહુ ન મજા આવી એટલે અહીંયા ખેતી કરવા ઘરની ખેતી છે, બોયડીની ખેતી કરી છીએ, અમારું ગુજરાન ચલાવી છીએ, છોકરા પાસે માગું નહીં. બસ આ બસ અમારે 17 વીઘા અહીંયા બસ આ બોયડીની ખેતી કરી, બસ જાત મહેનત કરી 2.5 થી 3 બસ.